અને હવે જોઈશું માર્કેટ યાર્ડનું પરિણામ. તો સીધા રાજકોટ જઈશું પ્રેસ કોન્ફરન્સ, આવો સાંભળીએ. મતનો ડિફરન્સ હોય તો એને રીકાઉન્ટિંગ માંગ્યું છે. અમને 100% વિશ્વાસ છે કે કિશોરભાઈ ડોંગાની પણ જીત થશે. વેપારીઓએ જે અમને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે લોકોએ કામને મહત્ત્વ આપ્યું છે કે અમે કામ કરીએ છીએ, છેલ્લા 4 વર્ષથી સતત યાર્ડ માટે મહેનત કરી અને વેપારીઓ મજૂરો અને ખેડૂતોના પ્રશ્નોમાં હર હંમેશને માટે જાગૃત રહ્યા હતા, એનું અમને પરિણામ અત્યારે આપ્યું છે એવું અમને જોતા લાગી રહ્યું છે. આમ જોઈએ તો નવું માર્કેટિંગ યાર્ડ બન્યું ત્યારે ખેડૂતોને માલ ઉતારવા માટેની જગ્યા થોડીક ઓછી બની હતી. એના માટે સતત પ્રયત્નો કરવાથી માર્કેટિંગ યાર્ડમાં ગ્રાઉન્ડની વ્યવસ્થા અત્યારે કરી દેવામાં આવી છે. એની ઉપર પ્લેટફોર્મ બનાવી અને ખેડૂતોનો માલ ન બગડે એને અમે કાળજી રાખશું. ગોડાઉનની અંદર જે ગોડાઉન બનાવવામાં આવ્યા હતા ત્યારે એક રસ્તો દેખાડવામાં આવ્યો હતો, અલગ વ્યવસ્થા હતી, એને અત્યારે બંધ કરેલ છે. આવતા દિવસોમાં સત્તાધીશો સાથે વેપારીઓ સાથે પરામર્શ કરી અને રસ્તો કેમ ખુલે અને માર્કેટિંગ યાર્ડમાં એને સેસનો એક પ્રોબ્લેમ છે એના માટે થઈ હંમેશા પ્રયત્નશીલ રહી અને વેપારીઓના જે પ્રશ્નો છે એને અમે સોલ્વ કરશું. રીકાઉન્ટિંગ આમ જોઈએ તો એક મતનો ડિફરન્સ હરીફ ઉમેદવાર સાથે હોય અને અમારા 1 થી 2 મત રદ થયેલા છે જેના હિસાબે ફરીથી રીકાઉન્ટિંગ માંગ્યું છે, પરંતુ અમને વિશ્વાસ છે 100% કિશોરભાઈનો વિજય થશે. આમ જોઈએ તો વેપારી એક સમજદાર વ્યક્તિ હોય છે, વેપારીઓનો મત હંમેશા કામ કરતા વ્યક્તિઓ સાથે પડતો હોય છે, પરંતુ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થોડોક સમાજનો પ્રોબ્લેમ હોય એના હિસાબે અમુક મતનો ડિફરન્સ થયો હતો અને ક્રોસ વોર્ડિંગ વોટિંગ ભરપૂર થયું છે એના હિસાબે અમારી જીત થઈ છે. કારણ કે વેપારીઓએ સતત અમે કામ કરીએ છીએ એ જોઈને અમને મત દીધા છે. જો આમાં ભાજપ કે કોંગ્રેસની કોઈ વાત નથી હોતી, ભાજપની જે ટીમ મૂકવામાં આવી છે એમાં 5 થી 7 મારા મિત્રો છે, એટલે આમાં કોઈ વ્યક્તિગત તો આપણે કંઈ ન ગણીએ, પણ અમે સાથે રહી જે પણ ટીમ આવે, જે પણ ઉપરની ટીમ હોય, ખેડૂત વિભાગમાંથી જે ચેરમેન વાઇસ ચેરમેન નક્કી થાય એની સાથે રહી અને હર હંમેશને માટે ખેડૂતો વેપારીઓ અને મજૂરોના પ્રશ્નોને સોલ્વ કરશું. કેટલા મત મળ્યા છે, આમ જોઈએ તો 3 ઉમેદવાર જે મેં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે એમાં 286, 287 અને 280, એમાં 280 મત મને મળ્યા છે એટલે મને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે 2 ઉમેદવારોની જે રસાકસી છે એમાં એકને 265 અને 266 મત, એટલે 1 મતનો ડિફરન્સ છે. એના હિસાબે રીકાઉન્ટિંગ થશે પછી આગળની માહિતી જ આપવામાં આવશે. એવું નથી, પણ આમ જોઈએ તો જે ગત ટર્મમાં ડિરેક્ટર હતા એ એક અપક્ષ ઉમેદવાર હતા અને આ વખતે અમારી પેનલમાં જે ભૂતપૂર્વ ડિરેક્ટર છે વલ્લભભાઈ પેથાણી, આમ અમારી જીત છે એની નજીક જ છે, પરંતુ 1, 2, 5 મતનો ક્યાંક ડિફરન્સ રહ્યો હોય. અમે વેપારીઓને ક્યાંક અમે કચાશ અનુભવીએ છીએ કે કંઈક સમજાવવામાં અમારી ભૂલ રહી ગઈ હોય એના હિસાબે આ હાર થયો એવું મને લાગે છે. રીકાઉન્ટિંગમાં આમ વાત કરીએ તો એક મારી સામેની ઉમેદવારમાં સંદીપભાઈ છે અને મારી પેનલમાં જે હતા કિશોરભાઈ એની વચ્ચે ટક્કર છે અને માત્ર ને માત્ર 1 મતનો ડિફરન્સ છે. એ તો હવે અધિકારીઓને ખબર છે, મને બહુ એમાં ખબર નથી, પણ રીકાઉન્ટિંગ થશે એટલે આપને માહિતી આપવામાં આવશે. જેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જે કામ કર્યું છે અમે, તે કામ અને અમારી મહેનત છે તેનું અમને ફળ મળ્યું છે, વિજેતા થયા છે અને આવનારા સમયમાં જે પણ પ્રશ્ન હશે તે પૂરા કરવાના પ્રયાસો કરીશું. તો ભાજપ પ્રેરિત 3 ઉમેદવાર વિજેતા થયા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વેપારી પેનલનું પરિણામ જાહેર થયું છે. 3 બેઠક પર ભાજપ સમર્થિત વેપારી હિત રક્ષક સમિતિના ઉમેદવારો વિજેતા બન્યા, પણ ભાજપ સાથે એની બી ટીમ છે અને કદાચ ખેડૂતોના હિત માટે ભાજપ કિસાન સંઘે એની પેનલ ઊભી કરી હોય, પણ જે પેનલની જીત થાય એ પેનલની સાથે રહી અને અમે કામ કરશું. વેપારી પેનલમાં અત્યારે 3 વિજેતા એની પેનલમાં અત્યારે જાહેર કરવામાં આવ્યા છે અને 1 અમારી પેનલમાં મને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. મચ્છરો નો ઉપદ્રવ, હવે આપ પણ ડિરેક્ટર પદે જાશો, આને લઈને શું કહેશો? ગત વર્ષે
આમ જોઈએ તો મચ્છરનો પ્રશ્ન એ આજકાલનો પ્રશ્ન નથી, છેલ્લા 7 વર્ષથી માર્કેટિંગ યાર્ડની સ્થાપના થઈ ત્યારનો પ્રશ્ન છે. રાજકોટ આખાનું ગંદુ પાણી હાજી બેમાં ઠલવવામાં આવે છે, જેના હિસાબે એમાં ગાંડીવેલનો ઉપદ્રવ થાય છે. પરંતુ હવે અમે એપીએમસીમાં ડિરેક્ટર તરીકે જાશું અને સત્તાધીશો સાથે મળી